स्पीच वस्तु शू हो, स्पीच क्या आपी सकाय अने क्या ना आपी सकाय। स्पीच छे ए अमुक जग्याए आपी सकाय। मानो के तमे घरे छो, तमे घरे तमारा रूम नी अंदर छो, तो तमे रूम नी अंदर अरीसा सामे जोईने स्पीच आपशो नहीं। कोई कार्यक्रम छे, कोई सभा छे, हे आ जग्याए स्पीच होय। मानो के कार्यक्रम एटले शुं, तो के आपणी स्कूल में आपणे 15 ऑगस्ट नो कार्यक्रम करीए, 26 जान्युआरी नो कार्यक्रम करीए, देट्स कॉल्ड सेरेमनी कार्यक्रम। तो स्पीच आपवा माटे एक कोई महत्वनी जगह होय छे, ए जग्या उपर ज आपणे स्पीच आपी शकीए छीए। चाहे पछी ए आपणे स्कूल ने रिलेटेड नी टॉपिक होय, के पछी चाहे स्कूल नी आउट ऑफ होय, स्कूल नी बहार न होय। मानो के ब्लड डोनेशन नो कार्यक्रम छे, आपणे जोईए तो के समूह लग्न बधा ज्ञातिना थता होय छे, तो समूह लग्न नी अंदर शुं होय, ओला बधा एक साथे जाजू पब्लिक भेगुं थतुं होय छे, तो अहींया ब्लड डोनेशन नो कैम्प होय, तो ब्लड डोनेशन ना कैम्प विषय नी वात आवती होय, तो ई ब्लड डोनेशन ई स्कूल नी बहार नो कार्यक्रम थई गयो। तो आ रीतना तमारे मेनेज करवानुं छे, आ रीतना જોવાનું છે કે સ્પીચ શેની છે। જો હું તમને સમજાવું છું, એને એક્સપ્લેન કરવી એ તમારા ઉપર ડિપેન્ડ છે, હે। તો સ્પીચ હોય તો માનો કે એક કાર્યક્રમ હોય, અને કાર્યક્રમ હોય તો અહીંયા પાસે મહેમાન આ તે બધું વસ્તુ હોય, આ તો નક્કી જ ને। તો હંમેશાને માટે આપણે ગમે ત્યારે સ્પીચ આપવી હોય તો આપણે એને પહેલાં સંબોધન કરીને ચાલુ કરી શકાય, હે। માનો કે હું 15 ઓગસ્ટનો આપણો કાર્યક્રમ અહીંયા ચાલુ છે અને હું સ્પીચ દેવા ઊભો થયો, તો હું આવ્યો, ચલો માનો કે આ સ્પીચ દેવા આવ્યો, અને સીધો ચાલુ થઈ જઈશ કે ભાઈ 15 ઓગસ્ટ એટલે તો દી હારો કહેવાય, કે ફલાણું કહેવાય, કે ઢોકળું કહેવાય, નહીં। પહેલાં સંબોધન બધું કરવું હોય, હે, કે આપણી આજની આ સભાના કેન્દ્ર સ્થાનમાં બિરાજમાન માં સરસ્વતીને વંદન, દેશની ક્રાંતિ તરીકે ઓળખાતો દિવસ, એ ક્રાંતિ લાવનાર તમામ મહાનુભાવો, બરાબર, પછી આપણા ચીફ ગેસ્ટ હોય, પ્રિન્સિપાલ, સ્ટાફ વગેરેનું પહેલાં સંબોધન કરો, પછી થાય। તો આપણે સેમ વસ્તુ એટલે રાઇટિંગમાં લઈ આવવાની છે। શું છે, તમે જુઓ, હું અહીંયા પાસે એને એક્સપ્લેન કરું છું, અને કેવી રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે લખી શકશો એ પણ તમે જુઓ। જો શરૂઆત આવી રીતના કરાય, મિત્ર, હું તમને સમજાવું છું, મેં અહીંયા લખ્યું છે, હું લખું છું, પહેલાં થોડુંક જોઈ લેજો। હોનોરેબલ, ખાલી જગ્યા, પ્રેસિડેન્ટ, પછી લખું રિસ્પેક્ટેડ ટીચર, મેમ્બર ઓફ સ્ટાફ એન્ડ મેમ્બર ઓફ સ્ટાફ એન્ડ માય ડિયર ઓલ ફ્રેન્ડ, માય ડિયર ઓલ ફ્રેન્ડ। જો પહેલાં હું તમને આ એક વાક્ય આખું સમજાવી દઉં, તો આ મેં પહેલાં કર્યું સંબોધન। આ સંબોધનના શબ્દોને તમારે પકડવાના છે, શું છે, આ સંબોધન હું જે કરાવું છું આ શબ્દોને તમારે ખાસ ફોકસ કરીને પકડી લેવાના છે। તો એમાં તમે શું કરશો, તમે તમારી બુદ્ધિથી વિચારશો, શું છે, તમે તમારી બુદ્ધિથી વિચારશો કે સ્પીચ નો ટોપિક કઈ જગ્યાનો છે, બરાબર, સ્કૂલનો છે। તો જો આ હોનરેબલ એટલે માનનીય, આ એક નામ લખશું આપણે ગમે તે, પછી આ લખ્યું પ્રેસિડેન્ટ, હવે એ સ્કૂલનો છે તો આ પ્રેસિડેન્ટની જગ્યાએ પ્રિન્સિપાલ લખી શકે, પડી ખબર, સ્કૂલનો છે તો આ પ્રેસિડેન્ટની જગ્યાએ પ્રિન્સિપાલ તમે લખી શકો છો, પછી રિસ્પેક્ટેડ ટીચર,
મેં ટીચર લખ્યું, પણ એ સ્કૂલની બહાર ન હોય તો ટીચરની જગ્યાએ પીપલ, લોકો કરી નાખાય ને શબ્દ. તો આ બુદ્ધિ આપણે ચલાવવાની છે, પડી ખબર? આ બુદ્ધિ આપણે ચલાવવાની છે. પછી મેમ્બર ઓફ સ્ટાફ એન્ડ માય ડિયર ઓલ્ડ ફ્રેન્ડ, તો સ્કૂલમાં હોય કે બહારે હોય તો માય ડિયર ઓલ્ડ ફ્રેન્ડ નહીં તો સેમ જ રહીએ, એમાં કોઈ જાતનો કાંઈ ચેન્જીસ આવે નહીં. સ્ટાફ તો કે હા એ જ આવે, આપણે કોઈક બહાર કાર્યક્રમ કરીએ તો એ કાર્યક્રમનો આખો સ્ટાફ તો હોય જ ને. તો સ્કૂલનું હોય તો એ મુજબ રખાય, અને સ્કૂલની બહારનું હોય તો નામ ચેન્જ કરવામાં આપણી બુદ્ધિ હાલવી જોઈએ. જો તમે તમારી બુદ્ધિ નહીં ચલાવો આની અંદર તો અઘરું પડશે, બરોબર? અને હા, આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે માનો કે ગમે તે એક ટોપિક આપી દઈએ આપણે, તો એ શું કરે? કોઈ પણ ટોપિક આપી દઈએ તો એ શું કરે? એ જાતે લખવાને કેપેબલ હોય, જાતે લખી શકો છો તો ગુડ, બહુ સરસ, બરાબર? તો ગુડ, બહુ સરસ. પણ તમને જો લખી નથી શકતા તમે લોકો જાતે, બરાબર, તો આ વસ્તુનો ઉપયોગ કરો અને એકદમ વ્યવસ્થિત વિચારો અને મગજમાં ઠામી લેવાનું છે અને પછી લખો, તમારો કોઈ માર્ક્સ નહીં જાય. પડે છે કહેવાનો મતલબ મારો, ખબર? તો આ રીતના આને અભ્યાસ કરવાનો છે. તો અહીંયા કોઈ પણ નામ આવશે, હવે નામ તમારે જે રાખવું હોય છૂટ. જો ભાઈ, પહેલી વસ્તુ કે અક્કલના કોથમીર કોઈ નહીં બને. મેં અહીંયા અંડરલાઈન કરાવી છે નામ, તો ભાઈડો લખવા ટાઈમે ઓનરેબલ નામ લખીને અહીંયા નામ નીચે અંડરલાઈન કરશે. આ હું તમને સમજાવવા માટે અંડરલાઈન કરું છું. તમાર લોકોએ ક્યાંય કોઈ પણ જાતની અંડરલાઈન કે કાંઈ કરવાની થતી નથી, પડે ખબર? તમારે અંડરલાઈન નથી કરવાની, તમારે તો એમને સળંગ લખવાનું જ છે કાયદેસર. પણ આ તો કઈ જગ્યાએ શું કરવું આ વસ્તુ તમારે તમને સમજાવવી પડે ને, એટલા માટે છે. યાદ રાખજો, બુદ્ધિનું પ્રદર્શન કરતા નહીં. ઓકે, તો ચલો સંબોધન કર્યું તો પછી શું હોય? તો સંબોધન કર્યા પછી કાંઈક એવી વાત આવે કે હું આજે શું કરીશ એમ, હે, હું આજે શું કરીશ. તો એમાં આપણે એવું કહી શકાય ને કે ટુડે એટલે કે આજે, તો સ્પીચ તો એ દિવસે જ વર્તમાનમાં જ આપતો હોય, તો ટુડે I am going to deliver a speech regarding khali jagya. ઓકે, જો તો આપણે શું કીધું કે આજે, ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ, હું સ્પીચ આપવા જઈ રહ્યો છું. રિગાર્ડિંગ તો સેના વિશે, તો અહીંયા જો વાક્ય પૂરું થઈ જાય છે ને, એક ખાલી જગ્યા રાખી. તો જે ટોપિક વિશે આપને સ્પીચ લખવાની પૂછી, બરાબર, જે ટોપિક વિશે આપને સ્પીચ લખવાની પૂછી, એ ટોપિકનું નામ આ લખવાનું છે. ચાહે પછી એ મકર સંક્રાંતિ હોય, દિવાળી હોય, હેપી ન્યુ યર હોય, ઇન્ડિપેન્ડન્સ ડે હોય, કોઈ પણ હોય, પડે ને ખબર?
એકદમ પરફેક્ટ આવી જાય બધું. હવે તમે આવજો સ્ટેપ બાય સ્ટેપ, પણ આ વસ્તુમાં કોઈએ ભૂલ કરવાની નથી. શબ્દને ખાસ જોવાના છે ક્યાં કયો શબ્દ આવે. તો અહીંયા શું થયું? અહીંયા થયો વિષય. શું થયું? વિષય. એના પછી આઈ એમ ગ્લેડ ફોર હેવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ એક્સપ્રેસ માય વ્યુ ઓન ધ ખાલી જગ્યા. I am very happy to see all of you here, all of you here today for khali jagya. જો સમજવા લાયક વસ્તુ હવે વરી બે વાક્ય મેં આગળ લખ્યા કે આઈ એમ ગ્લેડ, ખુશ. ગ્લેડ એટલે ખુશ, કે હું ખુશ છું. ગ્લેડ, ગ્લેડ એટલે ખુશ, કે ફોર હેવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક. મારી આગળ એક તક છે કે એક્સપ્રેસ એટલે કે રજૂ કરવું, માય વ્યૂઝ એટલે કે મારો અભિપ્રાય ઓન ધ ખાલી જગ્યા. ઓન ધ ખાલી જગ્યા, બરાબર. તો હું ખુશ છું, વાય, કે મને એ તક મળી છે. માનો કે સ્કૂલનો કાર્યક્રમ છે, આપણે ભાઈ 15 ઓગસ્ટનો કાર્યક્રમ કરવાનો છે, 26 જાન્યુઆરીનો કાર્યક્રમ કરવાનો છે, પણ 12 કોમર્સમાંથી માત્ર ને માત્ર મારે એક જ વિદ્યાર્થીને પસંદ કરવાનો છે જે સારી સ્પીચ આપતો હશે, તો શું કરીશ? માનો કે તમે 5 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ છો, ના સાહેબ મારે પણ સ્પીચ આપવી છે, મારે પણ સ્પીચ આપવી છે, તો હું 5-5ને પહેલાં અભ્યાસ કરાવીશ, 5-5નું રિહર્સલ કરાવીશ, 5-5નું જોઈશ કોણ સારી રીતના કામ કરી શકે છે. તો જેનો વારો આવશે એ હંમેશા ખુશ થઈ જશે. તો સ્પીચ આપનાર વ્યક્તિ છે એને યાર કંઈક મહત્વ આપ્યું, લોકો એને સ્પીચ આપવાનો મોકો આપ્યો, તો એ ખુશ જ હોય ને. તો શું કહે છે કે આઈ એમ ગ્લેડ, કે હું ખુશ છું કે આ તક મને મળી, કે મારો વ્યૂ, મારો અભિપ્રાય રજૂ કરવાનો ઓન ધ ખાલી જગ્યા. તો અહીંયા પણ વિષય. જો હવે એક વિષયના બબે બબે નામ હોય મિત્રો, એક વિષયના બબે બબે નામ હોય, 14th જાન્યુઆરી, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, તો 3 નામ નો થયા આના. જો વિષય અહીંયા લખીએ છીએ અને અહીંયા લખવાનું આવ્યું, તો આપણે નામ ચેન્જીસ કરતું રહેવાનું. 15th ઓગસ્ટ છે તો એનું બીજું નામ છે, 26 જાન્યુઆરી છે તો એનું બીજું નામ છે, હેપી દિવાળીનું દીપાવલી નામ છે બીજું. તો નામ ચેન્જીસ કરતા રહેવા, બરાબર. વિષય જે પૂછાણો હોય તો બ્લડ ડોનેશન, રક્તદાન, બરાબર. રક્તદાનનું ઇંગ્લિશ જ બ્લડ ડોનેશન થયું, પણ તો રક્તદાન લખવું હોય ને તો એકદમ કેપિટલ અક્ષરમાં લખાય રક્તદાન. નામ તમારે લોકોએ ચેન્જીસ અહીંયા કરાવતા રહેવાના. જો તમારું આખું સ્પીચ બનતી જાય છે અને આવું સરસ મજાનું તમે લખી શકો તમારી બુદ્ધિથી અસલ વિચારીને, આ ગોખી જ નાખવાનું છે.
હે તો શું થાય, પેપર જોનાર છે એ પણ ઇમ્પ્રેસ થાય કે ના એઝ એ બારમાના લેવલ પ્રમાણે છોકરો સારું લખે છે. બરાબર, શું થાય એઝ એ તમારા લેવલ પ્રમાણે તમે સારું લખો છો, આવી ઇમ્પ્રેશન પણ તમારી ઊભી થશે. ખૂબ સરસ મજાનું લખ્યું છે એવું. તો આ એક પ્રકારે આ જે કંઈ હું અહીંયા લખી રહ્યો છું અત્યારે, આ સેમ વસ્તુ તમારે લોકોએ પેપરમાં જઈને ઉતારવાની છે. હે, સેમ વસ્તુ તમાર લોકોએ પેપરમાં જઈને ઉતારવાની છે. તો હવે તો આ તો એક આપણી કોપી થઈ કહેવાય ને, પરીક્ષામાં કોપી લઈ જવા હાટું થઈને તો ઊંધા પગ કરી નાખીએ. પણ આ અત્યારથી કોપી મળી રહી છે તો પછી અહીંયા પાસે હવે અહીંયા જ કોપી કરી લેવાય આપણે, આને અહીંયા કોપી લઈ જવાની કાંઈ જરૂર પડે નહીં. હે, આ એક કોપી લખવામાં તો બે વાર બાથરૂમ જાય, એક એક લાઈન યાદ કરીને આવે, પછી આવીને લખે, વળી બીજી વાર જાય, વળી પાછો બીજી લાઈન યાદ કરીને આવે, કેમ કે અંદર કોપી કરતા તો ફાટે. એટલે આવું કરવું એના કરતા ખબર જ છે તમને કે આ કન્ટેન્ટ આપણે ઉતારવાનું જ છે. તો પછી આમાં વિલંબ સીની, દેર સીની, પાકું જ કરી નાખવાનું હોય, કામ પતી ગયું યાર. પછી શું કહે છે, આઈ એમ વેરી હેપી અને હું ખુશ છું ટુ સી ઓલ ઓફ યુ હિયર. તો સ્પીચ આપતો હોય તો બધા સામે તો હોય જ ને, કે હું તમને બધાને અહીંયા જોઉં છું તો મને આનંદ થાય છે કે ટુડે ફોર ખાલી જગ્યા પર્પસ. તો ખાલી જગ્યા અહીંયા લખ્યું ને, અહીંયા વિષય આવશે. હું તમને બધાને અહીંયા જોઉં છું ફોર ખાલી જગ્યા પર્પસ. તો જે વિષય હોય એ જ પર્પસ હોય ને. માનો કે 15મી ઓગસ્ટ છે તો આપણે બધા ભેગા થઈએ, તો 15મી ઓગસ્ટ સલામી દેવા માટે ભેગા થઈએ. નવરાત્રી છે તો આપણે શું કામ ભેગા થઈએ, ગરબા રમવા માટે ભેગા થઈએ. તો એ વિષય જ લખાય અહીંયા, જે એ જ જે આપણે જ્યાં સ્પીચ આપીએ છીએ એ જ સ્પીચ માટે ભેગા થાય. બરાબર, માનો કે નવરાત્રી હોય ને સલામી દેવા તો ભેગા જ ન થવાય, નવરાત્રી હોય ને સલામી થોડી દેવાય. હા, એ અંદર ખાને તમે દેતા હોય વાત અલગ છે, પણ ટૂંકમાં જે સબ્જેક્ટ છે એ પર્પસ માટે થઈને જ ભેગા થઈ શકીએ. જો આ એક પેરેગ્રાફ સુધીનું કામ મેં કમ્પ્લીટ કર્યું. જો હવે સ્પીચમાં કેવું હોય હું તમને પહેલી વસ્તુ બીજી કહી દઉં, હું અહીંયા છે ને પેરેગ્રાફ સ્વરૂપે તમને સમજાવું છું. એવું જરૂરી નથી કે તમે એને પેરેગ્રાફ સ્વરૂપે લખો, તમે એમનામ હડંગ જોડાણથી લખો, ત્રણે ત્રણ પેરેગ્રાફ ભેગા કરી દે આવું લખો તો પણ સારું લાગશે. પણ મારે તો શું છે કે એક ભાગ પાડી દઉં છું એટલે તમને લોકોને મજા આવે. મને કહે એક પહેલો પેરેગ્રાફ, હવે બીજો પેરેગ્રાફમાં શું કરવાનું એ કહીશ, ને છેલ્લે ત્રીજો પેરેગ્રાફ છે એ શું છે એ હું કહીશ. પડી ખબર? તો તમારે લોકોએ કદાચ ભેગું લખ નાખો ને તૈના તૈયાર તોય ચાલશે, ભેગું લખજો એટલે તમારા રીતે સારું લાગશે તમને. સ્પીચ એટલે શું હોય, તમે કોઈ સ્પીચ આપી હોય તો આપણે જો કે કોઈ ભાષણ આપે, નરેન્દ્ર મોદી સાહેબ ભાષણ આપતા હોય તો એ બેઠે બેઠું છાપામાં છપાયેલું આવે તો એમાં કોઈ પેરેગ્રાફ ન હોય, એ ભાષણ જ હોય. પડે ને ખબર, ભાષણ જ હોય, એમાં બીજી કોઈ પ્રકારનો કંઈ ચેન્જીસ આવતો ક્યારેય નથી. તો હવે તમારે શું કરવાનું છે, હું એક બીજો પેરેગ્રાફ એવું બોલું છું પણ તમારે એમને હડંગ જોઈન કરવું હોય તો ચાલશે. બરાબર, હું આને પહેલો પેરેગ્રાફ કહું છું, હવે બીજા પેરેગ્રાફ સ્વરૂપે તમે શું કરશો, હું એ નોંધ લખું છું, બીજો પેરેગ્રાફ હું લખી શકું નહીં, કેમ કે વિષય હોવો જોઈએ એના માટે. હે, એના માટે વિષય હોવો જોઈએ મારી પાસે તો હું લખી શકું, પણ વિષય અત્યારે આપણા આગળ કોઈ નથી. તો તમને માનો કે કોઈ પણ એક વિષય એવી રીતના આપી દઈએ તો એ તમારે બુદ્ધિથી હવે વિચારવાનું, ખાલી 5 થી 6 વાક્ય જ કે રાઇટ 5 to 6 sentences અબાઉટ સબ્જેક્ટ. કેટલા આમાંથી 30% એવા નીકળશે કે એ લખવા ટાઈમે પેપરમાં અહીંયા આવો કાઉન્સ બનાવશે
કે રાઇટ 5 to 6 સેન્ટેન્સ અબાઉટ સબ્જેક્ટ. લખવા ટાઈમે હજી આમાંથી 30% એવા નીકળશે કે એ પેપરમાં આવું લખશે કે રાઇટ 5 to 6 સેન્ટેન્સ. અરે અહીંયા મેં નોંધ આપી છે, તમને ભણાવું છું અત્યારે મારા વાલા મિત્ર, કે તમારે જાતે જે વિષય પૂછાણો છે એના 2, 3, 4, 5 યથાશક્તિ મુજબ જેટલું આવડે એટલું, બરાબર, એ તમારે જાતે વાક્ય બનાવીને એડ કરાવવાના છે. હવે જાતે વાક્યમાં તો હું અત્યારે વચ્ચે ન મૂકી શકું ને ફોર્મેટમાં, કેમ કે ટોપિક તો ગમે તે આવવાનો છે, ગમે તે પૂછાય તો આપને શું લેવા દેવા. હા, માની લીધું તમને આખી સ્પીચ મોઢે લખાવતા ન આવડે, આખી સ્પીચ ન આવડે, પણ એટલીસ્ટ 2, 3, 4 વાક્ય તો ખબર પડે ને. ઉત્તરાયણ છે, હે તો ઉત્તરાયણ વિશે હોય તો એટલી જ ખબર પડે ને કે બધા બાળકોએ સરસ મજાની બધી પતંગો લાવ્યા હતા, પતંગો ચગાવી, મોજ મજા કરી, સાથે બધાએ ખાધું, હે, અને પછી પતંગનો એન્જોય માણીને બધાએ છૂટા પડ્યા. આવું ગુજરાતીમાં વિચાર લેવાય અને એને ઇંગ્લિશમાં લખવાનો પ્રયત્ન કરવાનો. પડી ખબર? તો 5 થી 6 વાક્ય તમારે જાતે એડ કરાવવા જ પડે, સાવ બેઠું ક્યાંય ન મળે. અને છેલ્લે આભાર વિધિ હોય, ચલો આભાર વિધિ હું પણ તમને ફિક્સ કરાવી દઉં છું, ક્યાં શું લખાય તમારે એવું, બરાબર. તો આભાર વિધિમાં લખજો, પહેલા જ ખાલી જગ્યા રાખવાની, અને લખાય હેઝ સોશિયલ રિલિજિયસ એન્ડ માયથોલોજિકલ વેલ્યુ. રેગ્યુલારિટી મેટર્સ, ઇટ ઇઝ not finishing fast. Regularity matter, it is not finishing fast, it is finishing about well. Finishing about well. I hope you friend understand. I hope you friend understand the importance of khali jagya and make we of the same. And thank you all. Thank you all. જો આ આખો પેરેગ્રાફ મેં લખી જ નાખ્યો, બીજી કાંઈ લપ નહીં. આ 3 પેરેગ્રાફથી આ પહેલો અને બીજો મેં તમને નોંધ આપી, અને ત્રીજો 3 ભેગો કરી દેવાનો. પડી ખબર? 3 ભેગું કરી દેવાનું. તો છેલ્લે મેં શું લખ્યું? ખાલી જગ્યા હે સોશિયલ રિલિજિયસ અને માયથોલોજિકલ વેલ્યુ. તો જે ટોપિક પૂછાણો હોય એની કંઈક સામાજિક વેલ્યુ તો હોય જ, એની કંઈક ધાર્મિક વેલ્યુ હોય, એવું કોઈ ન પૂછે. હે, આપણે ખેતરમાં પાવડેથી નાકા વારીએ છીએ તો નાકા કેમ વાયરાય એની વિશે તમે જણાવો. એનો કાંઈક એવો ટોપિક જ પૂછાય કે કંઈક એની ધાર્મિક સામાજિક તો વેલ્યુ હોય જ. તો આ ટોપિકનું નામ લખ નાખવાનું જે વિષય હોય. પછી કહે છે કે રેગ્યુલરિટી મેટર છે એ નોટ ફિનિશિંગ ફાસ્ટ બટ ઇટ ફિનિશિંગ અબાઉટ વેલ. એવું નથી કે જલ્દી બધું પૂરું કરી દે, પણ સારી રીતના પૂરું કરવું એ. અને શું કહે છે કે આઈ હોપ, હું આશા રાખું, આઈ હોપ કે હું આશા રાખું કે તમે બધા
સમજી ગયા હશો ઇમ્પોર્ટન્ટ ઓફ ખાલી જગ્યા, એટલે કે જે કઈ વસ્તુની વાત મેં કરી એનું મહત્વ. એન્ડ મેક વી ઓલ ધ સેમ, અને આપણે એને સારું બનાવશું. થેન્ક યુ ઓલ. આવી રીતના છેલ્લે તમારે એનો ઉલ્લેખ છે એ કરાવી દેવાનો, એટલે તમે તમારી સ્પીચ છે એ બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે લખી શકશો. આનો ફોટો પણ પાડીને તમને આપે છે. ઓકે, તો આ વાત હતી સ્પીચની. જય સ્વામી નારાયણ.